આજનો પ્રસંગ આપ સૌને ખ્યાલ છે, વધારે કહેવાની જરૂર નથી, પણ જે અર્થે હું તમે મળ્યા છે, માના દરબારમાં મળ્યા છે, મા હોનલના ધામમાં મળ્યા છે, હું ઘણી વખત આયા કહું છું, બધાય કહું છું, જાહેરમાં કહું છું, અને આ વખતે તો મા સોનલ ના છોરુ માટે, માના ભક્તો માટે, અને હું તમે અર રમેશ ને માટે આપણે એમ કહી કે સોનલ બીચ એટલે મા સોનલ ના દીકરા અને મા સોનલ ના જેટલા ભક્તો છે ને એ બધાય માટે બાપ બેહતું વરખ કહેવાય આ સોનલ બીચ છે. એવી મા સોનલ, એવી જગદંબા, એવી ભગવતી, ઈ માના દરબારમાં બનુ માના ખોળામાં જઈ હું તમે મળ્યા હોય, અને આ વખતે તો ચરણ સમાજ માના ભક્તો કેટલા આપણે ભાગ્યશાળી છીએ કે સાહેબ બે બે દિવસથી કરેણીની માલિપા મા જગદંબાના મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાતો. એક વાત, બીજી વાત, આજે માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આજ પાછી મઢડાની માલિપા બીજ ઉજવાય, અને એથી આગળ વાત કરું તો વિશ્વ જેને વંદની ગણે એવા પ્રાંત વંદની મોરારી બાપુ અહીં આવીને પગલા પાડતા હોય, આથી વિશેષ રૂડો પ્રસંગ માના ભક્તો માટે ચારણો માટે હોઈ શકે નહીં. સાહેબ ઘણી વખત આપણે એવી વાતો કરીએ કે ભાઈ સ્વર્ગ છે, નર્ક છે, ના છે, તે છે ને આવી વાતો કરીએ, પણ આ જે ત્રિવેણી સંગમ બાપ ભેળો થયો ને એથી મોટું સોનલના દરબારમાં આથી બીજો કોઈ સ્વર્ગ હોય જ નહીં, હું તો એમ જ કહું આથી સ્વર્ગ બીજું કયો. સોનલ સોનલ જે કરે સદાય સુખિયા હોય, સોનલ સોનલ જે કરે સદાય સુખિયા હોય, આવો મઢડે માતને તો પછી આનંદ અનેરો હોય, સોનલ સોનલ જે કરે સદાય સુખિયા હોય, આવો મઢડે માતને તો પછી આનંદ અનેરો હોય, અને વ્રત લીધું વરૂડી તણું ધન ધન દેવા દાન, લેવાના તારે હેવા નહીં ધન ધન હોનલ માત, ઈ માં ઈ ભગવતી ઈ જગદંબા. ગંગા નદીના કિનારા ઉપર જઈને કોઈ કવિએ માં ગંગાને પ્રશ્ન કરેલો કે હે માં ગંગા, હે ભગવતી, હે જગતના પાપ ધોનારી, માણસો તારામાં પાપ ધોવા માટે થી આવે છે, અને આપણે એમ કહી ભાઈ ઘણાય પાપ ભેળા થઈ ગયા, હાલો ગંગા નદીમાં જઈને એકાદ ધુબકો મારી આવીએ, એકાદ ખુળખુળિયું મારી આવીએ. કહેવાનો મારો અર્થ, ઈ ગંગાના કિનારા ઉપર જઈને કવિએ માં ગંગાને પ્રશ્ન કરેલો કે હે માં, માણસો તો તારામાં પાપ ધોવા માટે થી આવે છે, આખા દિવસનો કચરો અમારી બેન દીકરી એક ઠેકાણે ભેગો કરે ને તો એ અમુક સમય થાય તા કવિ કે ઉકળડો થઈ જાય, તો માણસો તો તારામાં પાપ ધોવા માટે થી આવે, તને અકળામણ નથી થતી તારામાં કેટલું પાપ ભેળું થયું છે? અને તેથી માં ગંગાએ જવાબ આપેલો, કવિરાજ સૌરાષ્ટ્રની કોઈ બ્રહ્મચારીની માં હોનલ જેવી આવીને મારામાં એક જ ધુબકો મારે ને તેથી કવિ હું પાવન થઈ જાઉં છું, એટલે મારામાં પાપ ભેળું થતું જ નથી. હે કે કોઈ જગદંબા, કોઈ ભગવતી, માહોનલ મડડાના મડવારી આવીને મારામાં એક જ ખુળખુળિયું મારે ને તેથી કવિરાજ હું પાવન થઈ જાઉં છું, એટલે મારામાં પાપ ભેળું થતું જ નથી. ઈ માને આપણે પ્રાર્થના કરીએ. અને સાહેબ હું તો ન્યાલગી કહું છું કે હું તમે બધાય કેટલા ભાગ્યશાળી છે, આમાંથી ઘણાએ માના દર્શન કર્યા છે, ઘણાએ કદાચ નહીં કર્યા હોય, પણ હું તમે ભાગ્યશાળી તો ઈ છે કે ઈ કાળની માલિપા આપણે જન્મમાં કે જે કાળમાં માં જગદંબાનું હોનલનું પ્રાગટ્ય થયું અને એના આપણે દર્શન કર્યા ને એના ખોળામાં આપણે રહીમાં, આથી બીજું ભાગ્યશાળી કોણ હોય? ઈ માના દરબારમાં તમે જોવો છો આયા ક્યારે કોઈ દિવસ એવો બનાવ નથી બહેનો કે તરત દોડીને આપણે ત્યાં જવું પડે, અટાણ લગી અમે ક્યારે એવું કીધું નથી સાહેબ, પણ જે અહીંયા સ્વયંસેવક મિત્રોએ જે હાજરી આપી છે, એણે જે કાર્ય કર્યું છે, પોલીસ મિત્રોએ જે હાજરી આપી છે એને હું લાખ લાખ ધન્યવાદ આપું છું. અહીંયા જે બધાએ આવી અને બપોરે તો એવા એવા રસ્તાની તકલીફ હતી ને, દોઢ કલાકે તો હું અહીં પૂગ્યો, અમારે માણિકવાડેથી અમારે ચિંટુ ને બધા છોકરા અમુક તો રાજસ્થાનના ગાડીઓ લઈને બિચારા આવતા હતા, એ કામે લાગી ગયા બધાને હેઠવવા હાટું થઈને,
સુકામ કે માના દરબારમાં જાય છે એનું છોરું છે ને રસ્તામાં કાઈ તકલીફ ન પડવી જોઈએ ઈ સોનલને આપણે જય બોલાવીએ અને પછી આપણે કાર્યક્રમના દોરને આગળ વધારશું એક વાત બીજી આપને કરી દઉં હર વખત કહેતો નથી સંચાલન તો માં ભગવતી કરે સંચાલન આપ જે મને સોંપો છો એ આપની મહાનતા છે આપ જે સાંભળો છો એ આપની મહાનતા છે બાકી તો હું સમજી શકું છું કે માં સોનલના દરબારમાં આય આવીને સાહેબ કલાકારોને હર હંમેશને માટે કહું છું કે આય આવીને બોલવું એના કરતા ધૂળમાં આવીને બેસી જાવ ને તો એ બાપ મોટું તપ છે તમારું આય કઈ વારો આવે કેટલો વારો આવે એની કોઈ ચિંતા ન કરવી પણ આના દરબારમાં આવીને બેસી જાવ ને બાપ તોય તમારું તપ છે આય તમે છેલ્લે બેઠા હશો ને તમારામાં કાંઈક તાકાત પડી છે ને તો આ હોનલ અહીં એવી બેઠી છે ને કે તમને આ તખતા ઉપર કે આ સ્ટેજ ઉપર બિહાડી દેતા એને વાર નહીં લાગે ઈ ભગવતી ઈ જગદંબા અહીં બેઠી છે અને પુગાડ્યા છે અહીં લગ્ન પણ એક વાત અવારનવાર અમારે વર્ષો વર્ષ અમે કહેતા નથી પણ આજ આ વખતે કહેવાનું કારણ એ છે જો કે આ વખતે તો વિશાળ જગ્યા છે અને બહુ ગીર્દી થાય છે એને હિસાબે તમે જોવો હર હંમેશને માટે માના ભક્તો કેટલા આવે કેટલા છોરો આવે મારવાડ મેવાડ રાજસ્થાન કચ્છ આ બધા જે મિત્રો આવે એને આપણે આવકારીએ છીએ અને બીજી વાત આપને એ કરું કે બને ત્યાં લગી સ્ટેજ ઉપર કલાકાર સિવાય કોઈ મિત્ર અહીંયા સ્ટેજ ઉપર ના આવવું આ ખાસ કાળજી રાખે કારણ કે અહીંયા કલાકાર સિવાયના જો બીજા હોય તો આપણે કેને હાંસવશું કલાકારોને હાંસવશું કોઈલા ભેગા આવ્યા એને હાંસવશું એટલે મુદ્દો જ મેન પડ્યો રહે એટલે એક એ કાળજી રાખવી અને તમે સ્ટેજ ઉપર જે કાંઈ ગોર કરવા આવો છો એ તમારી મહાનતા છે આ જગદંબા જે બેઠી અમે ક્યારેય કોઈ દિવસ કીધું નથી કાંઈ કાંઈક આપો એ કોઈ જરૂર જ નથી આના દરબારમાં કાંઈ ખૂટતું નથી સાહેબ પણ સ્ટેજ ઉપર તમે પ્રેમથી જે ગોર કરવા માટેથી ને આવતા હો અથવા તો માં જ્યારે બનુમાં અહીંયા આવે પધારે ત્યારે તમે વંદન કરવા માટે આવતા હો તો સ્ટેજ ઉપર કોઈએ પોતાના ચંપલ કે પગરખાં પહેરી ના મહેરબાની કરીને સ્ટેજ ઉપર ના આવવાની ખાસ કાળજી લેજો એ કાળજી ખાસ લેજો કારણ કે આ માનો દરબાર છે એટલે અહીંયા એ કાળજી લેવી કલાકાર સિવાય કોઈ આવવું નહીં અને આજુબાજુમાં જે અમારા બોર્ડિંગના વિદ્યાર્થી મિત્રોએ જે હમણાં મા જગદંબાની પ્રાર્થના કરી એ યુવાન મિત્રો ત્યાં બેઠા છે ત્યાં જઈને કોઈએ બેસવાની જરૂર નથી જ્યાં વ્યવસ્થા પોતાની થાય ત્યાં વ્યવસ્થા કરજો કલાકારો ઘણા છે આજે તમે રાજી થઈ જાઓ જો કે હર વખતે આપણે અહીં માં આપણને રાજી કરાવે છે ગમે તે રસ્તામાં હોય એને એમ કે બેટા તારી માં જરૂર છે ત્યાં જા આજ વર્ષોથી બીજ આપણે અહીંયા ઉજવીએ છીએ કીર્તિદાનજી એમ કહેતા કે હું આવી નથી શકતો પણ ઓણ માઈએ કરણી બોલાવીને એમ કીધું દીકરા ઓણ તારે અહીં રોકાવું જોઈએ કીર્તિદાનજી પણ અહીંયા હાજરી આપવાના છે ઉચ્ચારણ જ્ઞાતિનું ગૌરવ કહી શકાય હરેશદાન સુરુ એમની પણ હાજરી છે એથી આગળ વાત કરું તો અમારે કિશોરભા એમની પણ હાજરી છે આદિત્ય ખડિયા એક સારામાં સારો કલાકાર નવયુવાન પાંગરતી પ્રતિભા એમની પણ અહીંયા હાજરી છે બધાય કલાકારોને આપણે સાંભળવાના છે પણ એ પહેલાં માની એક એવી જે આપણે બોલાવી દઈએ કે મા ભગવતી મા સોનલને એમ થાય કે મારા છોરું મઢડા ધામની માલિકમાં બેઠા છે અને દાદબાપુએ તો કીધું જ છે કે મઢડા ગામનું નામ જ મઢથી શરૂઆત થાય છે એટલે ન્યા મા હોનલ હોય જ એમાં કોઈ સવાલ જ નથી એ ભગવત મઢથી શરૂઆત થાય છે બોલે સોનલ માતની તો ભાઈ આદિત્ય ખડિયા અમદાવાદથી પધાર્યો છે એમને કહું દુવાછંદનો વિચાર હતો પણ સમય વધારે વયો જાય ને આપણે પછી દુવાછંદ જ ઘેરે રાખીને તો પથારી કરવામાં હવાર પડી જાય હું કઈ પરિસ્થિતિ કદાચ આ થાય એટલે મેં વિચાર એવો કર્યો મને સાગરે વાત કરી ને બીજા મિત્રોએ વાત કરી પણ જો કે અહીંયા તો શું છે કે અમારે અમારું ધાર્યું કરવાનું હોય પણ ઈચ્છા એવી છે કે ગણપતિની વંદના કરી કલાકારો આ વખતે ઘણા છે આપ સમજી શકો છો ભાઈ ભરતદાન રંગોળાથી પધાર્યો છે પૂજ્ય બાપુએ અહીંયા હાજરી આપી છે આપણા માટે આનંદની વાત છે બાપ બીજી વાતો કરતાં પહેલાં એક વાત આપને એ કરી દઉં કે આજે જે કાંઈ અહીંયા જે રેકોર્ડિંગ થાય છે એ રેકોર્ડિંગ કેશોદ ફાઇલ ઓડિયો સેન્ટર વર્ષો વર્ષ જે રેકોર્ડિંગ કરે છે એ રાજુભાઈ અહીંયા રાયજાદા બેઠા છે એમનું આ રેકોર્ડિંગ છે ત્યાં તમે જાઓ મહિને બે મહિને 15 દિવસથી કેસેટ માર્કેટમાં તાજા ગાણવાનો રિવાજ અમે લગભગ નથી રાખ્યો રાજુભાઈ બરાબર ને કે છે નકર પટેલ ઓડિયો વાળાએ એવું કર્યું હતું એકવાર કે તાજા ગાણવા આપવા એમ કે ભાઈ તાજા ગાણવા કરતા રાજુભાઈ કે આપણે 15 દિવસ પછી પૂગીએ ત્યાં આપીએ તો શું હતા આ તો આપણા છે બધા એટલે એમાં કંઈ વાંધો નહીં પાયલ ઓડિયોમાંથી આપને કેસેટ મળી રહેશે બીજી વાતો કરશું કાર્યક્રમનો સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો એક એક કલાકારને અનુકૂળતા રજૂ કરતો રહીશ કોઈ કલાકારને અન્યાય ન થાય એની મારી તકેદારી હોય જ બાપ
અને આ સ્ટેજ ઉપર આવું છું ત્યારે એક જ વાત કરું છું કે હે માં હે હોનલ હે ભગવતી, આ સ્ટેજ ઉપર બેહું છું જે રજૂઆત કરું છું એનું મને અભિમાન ન આવે એની ખાસ કાળજી રાખજે, એટલી જ જગદંબા તારી પાસે પ્રાર્થના છે. કારણ કે માધવ નથી માગતો કરોડ રૂપિયા કરી તાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાચવી લેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કરી તાર, પણ વખતે આવી વ્યવહાર અમારો હાચવી લેજે સાંભળા. તે દીધું ઘણું મેં લીધું ઘણું વળી કીધું ઘણું કરી તાર, પણ હવે માગું એટલું મને સંતોષ દેજે સાંભળા. માધવ નથી માગતો ભગવતીના સાનિધ્યમાં મળ્યા છે ભાઈ આદિત્યને કહું ગણપતિની વંદના લઈ પોતે વધારે, જેટલી આપની શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા. જય સોનલ જય બનુ.